ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે લોકો જોઈએ સ્વાધ્યાય 3.4 નો દાખલા નંબર 1. એમાં શું કીધું છે કે લોપની રીતે અને આદેશની રીતે ઉકેલ મેળવવાના છે. હવે સ્વાધ્યાય 3.3માં તમે લોકો આદેશની રીત સંપૂર્ણ રીતે શીખી ગયા છો. અહીંયા હું તમને લોકોને લોપની રીતના તમામ જાતના સ્ટેપ કહીશ. આદેશની રીતના જેવા તમને સ્ટેપ કીધા હતા ને, તમને લોકોને 100% છે કે 3.3 આખું આવડી ગયું હશે. એવી રીતના હું તમને લોપની રીતના પણ સ્ટેપ કહીશ ને, એ સ્ટેપ દ્વારા તમે કોઈ પણ રકમ હોય તમે લોકો દાખલો કરી શકશો. હવે જે લોપની રીત છે એમાં આપણે લોકો જોઈએ તો સૌથી પહેલાં તો મેં અહીંયા 2 સમીકરણ લખી નાખ્યા છે. ત્યારબાદ બીજો સ્ટેપ છે, એટલે કે સમીકરણ લખ્યા પછી તમારે લોકોને શું કરવાનું છે, તો જે સહગુણક છે, કાં તો એક્સના સહગુણક કાં તો વાયના સહગુણક. સહગુણક એટલે કે એક્સના બાજુવાળું જે ચલ છે અથવા તો જે વાય છે એના બાજુવાળું પદ છે. અહીંયા તમે લોકો જો તો અહીંયા એક્સ છે તો આ 2 છે એનો સહગુણક થાય, અહીંયા વાય છે તો 3 છે એનો સહગુણક થાય. એટલે કે સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર જે 2 છે એમાં કાં તો એક્સના સહગુણક અને કાં તો વાયના સહગુણક કેવા હોવા જોઈએ, સરખા હોવા છે. હવે અહીંયા આપણે લોકો જો તો અહીંયા સરખા નથી, કેમ કે ઉપર છે એક્સ છે 1 છે, નીચે તો 2x છે, ઉપર વાય છે એ ખાલી વાય જ છે, નીચે તો 3-3y છે, તો એ તો સરખા નથી. તો આપણે લોકો શું કરશું તો સરખા થશે. સરખું સમજો, જો હું સમીકરણ નંબર 1ને 2 વડે ગુણી નાખું તો જે એક્સ છે એ 2x થઈ જશે, બરાબર છે. તો બસ એ જ કરવાનું છે. એના માટે બીજા સ્ટેપમાં શું કરવાના છે, સહગુણક જે ચલ છે આપણા લોકોને એ ચલને સરખા કરવાના છે. એ અહીંયા કરીએ, એના માટે મારે શું કરવું જોઈશે, સમીકરણ જે મારું 1 છે સમીકરણ 1ને શું કરીશું, 2 વડે ગુણતા. એટલે કે મારે જે સમીકરણ નંબર 1 છે એને હું 2 વડે ગુણીશ. જોજો અહીંયા, તો એ હું ગણું છું તો એક્સ છે તો કેટલા થઈ જશે, 2x થઈ જશે, પ્લસ વાય છે તો 2y થઈ જશે, બરાબર 5 છે તો 10 થઈ જશે. બધાને મેં કેટલા વડે ગુણ્યા, 2 વડે ગુણી નાખ્યા. હવે આને હું નામ આપું સમીકરણ નંબર 3. હવે જે 1 એટલે કે પહેલું સમીકરણમાંથી તમારા લોકોનું ત્રીજું સમીકરણ બન્યું છે, એટલે આ 2 સરખા જ છે, એક જ છે એવું આપણે લોકો સમજે, બરાબર. હવે જોઈએ અહીંયા, તો પહેલાં આપણે લોકો હવે જે તમારો ત્રીજો સ્ટેપ ચાલુ થાય છે, એટલે હવે આપણે લોકોને લોપ લેવાનો છે. પહેલાંમાં આપણે લોકો સમીકરણ લખ્યા, બીજામાં આપણે લોકો સમીકરણ છે એમાંથી કાં તો એક્સને કાં તો વાયને સરખા કર્યા, અને ત્રીજામાં આપણે લોકોને લોપ લેવાનો છે. પણ કેનો લોપ લેશું એ અહીંયા જોઈએ. હવે નેક્સ્ટ સ્ટેપમાં આપણે લોકો શું કરશું, તો જો સમીકરણ 1 અને 3 તો સરખું જ છે, બરાબર છે. તો હું એ સૌથી પહેલાં લખીશ સમીકરણ 3, કેમકે 1 અને 3 તો 2 સરખા છે, એના માટે મેં લખ્યા 3. અને સરખું શું નથી, 2 નથી, એટલે 3 અને 2નો લોપ લેતા. જોજો વિદ્યાર્થી મિત્રો, આ સ્ટેપમાં ધ્યાન રાખજો, બરાબર. આપણે લોકોને જે 2 સરખા સમીકરણ છે જેમણે આપણે લોકો ગુણ્યું એમાંથી કોઈ 1 અને પછી આપણે લોકોને જે બીજું સમીકરણ છે એમાંથી આપણે લોકોને લોપ લેવાનો છે. સૌથી પહેલાં સમીકરણ નંબર 3 મેં લખ્યું, એના માટે સૌથી તમે સમીકરણ 3 લખી નાખું છું. એ શું છે, 2x + 2y = 10. હવે હું સમીકરણ નંબર 2 લખી નાખીશ, એ કયું છે, 2x - 3y = 4. લખાઈ ગયા. હવે આપણે લોકોને શું કરવાનું છે, તો જો હવે જે મેં 2 સમીકરણ, હવે આગલો સ્ટેપ સરખી રીતના સમજજો, કે જે આપણે લોકો 2x ને 2x સરખા કર્યા છે એને આપણે લોકોને દૂર કરવાના છે. એટલે કે ત્યાંથી 2x માંથી 2x ગમે ત્યારે કરીને બાદ થઈ જવો જોઈએ. હવે અહીંયા તો 2x ને 2x એ 2 પ્લસમાં છે, તો અહીંયા આપણે લોકોને 4x મળશે. પણ એવું નથી કરવાનું, આપણે લોકો નિશાની બદલી નાખીએ બધાની. જોજો સમજો, જે અહીંયા નીચલું તમારું જે સ્ટેપ છે આખું, આ નીચલું સ્ટેપ, બરાબર, આ નીચલા સ્ટેપમાં જે 2x છે એ પ્લસ છે તો એને હું માઇનસની નિશાની દઈ દઉં છું, 3 છે એ માઇનસ છે તો એને હું પ્લસની નિશાની દઈ દઉં છું, અને 4 છે એ પ્લસ છે તો એને પણ હું માઇનસની નિશાની દઈ દઉં છું, બરાબર. જોયું, અહીંયા નીચલા પદમાં જ આપણે લોકો એવી રીતના કરવાનું, એટલે કે નીચલા પદની નિશાની આપણે લોકોએ શું કરી નાખી, બદલી નાખી. શું કામ બદલી છે, એનું પણ કારણ છે, કારણ કે અહીંયા 2x છે હવે એ પ્લસમાં છે, નીચે 2x છે એ હવે માઇનસમાં છે, એટલે એ હવે અહીંથી દૂર થઈ જશે. તો આપણે દૂર કરવા માટે નિશાની બદલી છે, બરાબર છે. હવે અહીંયા જોઈએ તો પ્લસ અને ઉપર પણ પ્લસ છે, હવે નીચલી જ નિશાની યાદ રાખ ધ્યાનમાં લેવાની છે. તો +3y અને +2y તો કેટલા થઈ જશે, +5y થઈ જશે. અને અહીંયા 10માંથી જ્યારે 4 બાદ થશે, કેમ કે હવે નિશાની માઇનસની થઈ ગઈ છે 4ની, એના માટે જ્યારે આપણે લોકો બાદ કરશું ત્યારે 10માંથી 4 બાદ કરીએ એટલે મને મળશે 6. તો વાય બરાબર મને મળશે 6/5. વાય બરાબર મને મળશે 6/5.
બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો હવે અહીંયા સમજીએ આપણે લોકો કે જે મને y મળ્યો છે એને સમીકરણ નંબર 1 માં, સમીકરણ નંબર 2 માં કે સમીકરણ નંબર 3 માં ગમે તેમાં હું y ની કિંમત મૂકીશ એટલે મને x મળી જશે. જોઈએ કઈ રીતે. સમીકરણ સેલો કયો છે, નાનો કયો છે, પ્રથમ છે, એના માટે સમીકરણ 1 માં y બરાબર 6 ના છેદ માં 5 લેતા. હવે સમીકરણ નંબર 1 લખી નાખું જે શું છે, x + y બરાબર 5 મળે છે. x ની જગ્યાએ x એમ નેમ + y ની જગ્યાએ કિંમત મૂકો 6 ના છેદ માં 5 બરાબર 5. હવે x બરાબર જે અહીંયા + 6 ના છેદ માં 5 છે એ જ્યારે બરાબર ની જમણી બાજુ જશે ત્યારે માઈનસ થઈ જશે, એના માટે 5 માઈનસ 6 ના છેદ માં 5. હવે 6 ના છેદ માં 5. હવે x બરાબર, હવે આપણે લોકોને અહીંયા લસા લેવાનો છે એટલે કે ચોકડી ગુણાકાર કરીએ, 5 નો ગુણાકાર 5 સાથે, એના માટે 25 માઈનસ 6 ના છેદ માં 5 છે એટલે 6 એમને એમ રાખી દઈએ અને છેદ માં આપણે લોકોને આવશે 5. લસા લેતા વિદ્યાર્થી મિત્રો તમને હવે 10 ધોરણ 10 માં આવડી જવું જોઈએ. હવે અહીંયા જોવા જઈએ તો અહીંયા x બરાબર, હવે 25 માંથી જ્યારે આપણે લોકો 6 બાદ કરીએ ત્યારે આપણે લોકોને મળશે 19, એના માટે મને મળશે 19 ના છેદ માં 5. આમ સમીકરણ યુગ્મના ઉકેલ x બરાબર 19 ના છેદ માં 5 અને y બરાબર 6 ના છેદ માં 5 મળે છે. ઓકે, તો આપણે લોકોને x બરાબર 19 ના છેદ માં 5 અને y બરાબર 6 ના છેદ માં 5 મળે છે. બસ અહીં આપણા લોકોની જે લોપ છે એની રીત છે એ પૂરી થઈ ગઈ. ખરેખર આદેશ કરતા લોપની રીત છે ઘણી બધી સહેલી છે બરાબર, પણ હવે આપણે લોકોને લોપની રીતે તો જવાબ મળી ગયો, હવે આપણે લોકોને આદેશની રીતે પણ જવાબ શોધવાનો છે. તો વિડીયો લાંબો ન થાય એના માટે આદેશની રીત તો આપણે લોકોને આવડે જ છે અને એ મેં ઓલરેડી ગણીને રાખી છે, બસ ખાલી તમે લોકો સમજી લો. તમને લોકોને આવડે જ છે, તમે લોકોએ સ્વાધ્યાય 3.3 માં જોઈએ જ છે બરાબર છે. તો એ આપણે લોકો અહીંયા જોઈએ આદેશની રીત. તો અહીંયા મારી પાસે આદેશની રીત છે મેં લખેલી છે. તો સૌથી પહેલાં આદેશની રીતમાં આપણે લોકો પહેલો સ્ટેપ શું કરતા યાદ રાખો, તો પહેલા સ્ટેપમાં આપણે લોકો સમીકરણ મૂકતા, મૂકી દીધા છે અહીંયા. બીજો સ્ટેપ આપણે લોકો શું કરતા, બીજો સ્ટેપમાં એવું કરતા સમીકરણ નંબર 1 માં અથવા સમીકરણ નંબર 2 માંથી આપણે લોકો કરતા બનાવતા એટલે કે એક્સની કિંમત ગોતતા. જો અહીંયા મળી ગઈ સમીકરણ નંબર 1 માંથી. ત્રીજો સ્ટેપ આપણે લોકો શું કરતા, તો એ જે એક્સની કિંમત મૂક મળે એ આપણે લોકોને કેમાંથી મળી છે, એ મને સમીકરણ નંબર 1 માંથી મળી છે તો એને હું ક્યાં મૂકી દઈશ, સમીકરણ નંબર 2 માં મૂકી દઈશ. તો જો અહીંયા મેં કિંમત મૂકી દીધી છે એક્સની, એના પછી મેં આપ્યું છે સાદુરૂપ, અને સાદુરૂપ આપતા મને મળે છે વાય બરાબર 6 ના છેદમાં 5, જે આપણે લોકો પહેલાં દાખલા કરી જ ગયા છીએ આ રીતે આપણે લોકોને આવડે જ છે. હવે એના પછીનો સ્ટેપ શું હતો, તો વાયની જે કિંમત મળે એ સમીકરણ નંબર 1 માં, 2 માં કે પછી જે આપણે લોકોએ સમીકરણ 1 કરતા બનાવ્યું છે એમાં ગમે તેમાં આપણે લોકો મૂકીએ. મેં આ સમીકરણ નંબર 1 માં મૂકી છે, તમે અહીંયા જોઈ શકો છો એક્સમાં 1 ના વાય બરાબર 6 ના છેદમાં 5 મૂકી દીધા. સમીકરણ નંબર મેં 1 લીધું, એમાં વાયની કિંમત મેં 6 ના છેદમાં 5 મૂકી દીધી છે, સાદુરૂપ આપ્યું તો મને એક્સ મળી ગયો. તો એવી રીતના આદેશની રીતે કરો કે લોપની રીતે કરો, જવાબ તમને લોકોને સરખો જ મળશે બરાબર. પણ ગભરાવાની કોઈ જરૂર નથી, કેમ કે તમે લોકો પહેલી જ વાર આ રીત કરો છો બરાબર છે. જ્યારે આપણે લોકો આ રીતના બીજા દાખલા કરશો તમને લોકોને સમજાઈ જશે. તો એના માટે જોઈએ આ રીતનો દાખલા નંબર 1 છે એનો બીજો દાખલો. ઓકે, હવે બીજા દાખલામાં સ્ટેપ બાય સ્ટેપ કરતા જઈએ. સૌથી પહેલાં સમીકરણ લખવાના, ચલો સમીકરણ લખી નાખીએ. શું છે, 3x + 4y = 10, આ મારા માટે સમીકરણ નંબર 1. પછી 2x - 2y = 2, આ મારા માટે સમીકરણ નંબર 2. પહેલું કામ પતી ગયું. એના પછીનો સ્ટેપ શું છે કે કાં તો જે એક્સના સહગુણક છે એ અને કાં તો વાયના સહગુણક છે એ આપણે સમાન કરવાના છે. તો અહીંયા જોવા જઈએ તો વાયના સહગુણક સમાન કરવા વધારે સહેલા પડશે. શું થાય છે કે સમીકરણ નંબર 2 છે એને હું જો 2 વડે ગુણી નાખું તો 2y જગ્યાએ 4y થઈ જશે, અને ઉપર પણ આપણે લોકોને સમીકરણ નંબર 1માં 4y મળે છે તો એ સરખા થઈ ગયા. તો ચલો આપણું જે સ્ટેપ છે એ મુજબ કામ કરીએ કે સમીકરણ 2ને 2 વડે ગુણતા. તો સમીકરણ નંબર 2 છે એને 2 વડે ગુણી નાખીએ. સમીકરણ નંબર 2 આપણી પાસે શું છે, 2x છે, તો એને આપણે લોકો 2 વડે ગુણીએ તો કેટલા થઈ જાય, 4x થઈ જશે માઇનસ. પછી 2y છે તો કેટલા થઈ જશે, 4y થઈ જશે બરાબર. 2 છે તો કેટલા થઈ જશે, 4 થઈ જશે, કેમ કે આપણે બધાને 2 વડે ગુણી નાખ્યા. આ આપણા માટે સમીકરણ નંબર 3 લઈ લો બરાબર.
હવે જો અહીંયા શું કરવાનું છે કે સમીકરણ નંબર 3 છે એ કેમાંથી બન્યું છે તો આપણે સમીકરણ નંબર 2 માંથી બન્યું છે સમીકરણ નંબર 2 અને સમીકરણ નંબર 3 એ બે સરખા છે તો હવે આપણે લોકોનો લોપ લેવાનો છે કેમાંથી લેશું સમીકરણ પહેલા નવી વસ્તુ કઈ બનાવી છે એ મૂકીએ નવી વસ્તુ કઈ બનાવી છે આપણે લોકો સમીકરણ નંબર 3 બનાવ્યું છે એના માટે સમીકરણ 3 અને પછી જેમ આપણે લોકોએ કોઈ બદલાવ નથી કર્યો એ કયું છે સમીકરણ નંબર 1 છે એના માટે સમીકરણ 3 અને સમીકરણ નંબર 1 નો શું લેતા લોપ લેતા બરાબર છે હવે સમીકરણ નંબર 3 પહેલા છે તો સમીકરણ નંબર 3 પહેલા લખી નાખું એ છે 4x - 4y = 4 હવે હું લઈ સમીકરણ નંબર 1 સમીકરણ નંબર 1 શું છે 3x प्लस 4y बराबर 10 હવે ઓમાં આપણે લોકોએ નિશાની બદલાવી દે હવે નેક્સ્ટ સ્ટેપ શું છે કે આપણે લોકોને દૂર કરવાના છે જે બે સરખા જે આપણે લોકોએ ચલ લીધા છે એ બે સરખા ચલને દૂર કરવાના છે તો અહીંયા જો પહેલું જે ત્રીજું સમીકરણ છે એમાં -4y છે અને નીચે +4y છે એ તો બે દૂર થાય જ છે તો નિશાની બદલવાની કોઈ જરૂર જ નથી સીધે સીધા આપણે લોકો અહીંથી દૂર કરી નાખીએ આ -4y અને આ +4y બરાબર છે એ દૂર થઈ ગયા હવે અહીં જોઈએ તો 4 ને 3 7x બરાબર હવે 10 ને 4 14 થઈ ગયા તો અહીંયા x બરાબર 14 ના છેદમાં 7 એના માટે મને અહીંયા x બરાબર કેટલા મળશે 2 મળશે કેમ કે 7 એકો 7 ને 7 2 14 એના માટે x બરાબર મને મળ્યા 2 હવે જે મને x બરાબર 2 મળે છે એનો સમીકરણ નંબર 1 2 કે 3 ગમે તેમાં હું રાખીશ સૌથી સહેલું કયું છે સમીકરણ નંબર 2 લાગે છે તો એમાં આપણે લોકો મૂકીએ કે સમીકરણ 2 માં x બરાબર 2 મુકતા આ સમીકરણ નંબર 2 લખી લઈએ શું છે આપણી પાસે 2x -2y બરાબર 2 હવે ત્યાં 2 ના 2 એમને એમ હવે x ની જગ્યાએ કિંમત મૂકો x ની જગ્યાએ કેટલી કિંમત મૂકવાની છે 2 તો x ની જગ્યાએ મેં મૂકી દીધા 2 -2y બરાબર 2 2 * 2 એના માટે 4 -2y બરાબર 2 હવે -2y તેમને તેમ રહેશે આ 4 છે બરાબર છે જે મને મળે છે અહીંયા કેમાં મળે છે પ્લસ માં મળે છે માઈનસ માં થઈ જશે એના માટે -4 +2 -2y બરાબર હવે જો -4 અને અહીંયા મને મળે છે 2 બરાબર તો પ્લસ માઈનસ માઈનસ થશે 4 માંથી 2 જશે એના માટે વધશે 2 મોટા પદ ની નિશાની y બરાબર -2 ના છેદમાં -2 માઈનસ માઈનસ દૂર થઈ જશે 2 એકુ 2 અને 2 એકુ 2 એના માટે x ની કિંમતમાં y ની કિંમત મને મળે છે 1 હવે આ મને x ની કિંમત કેટલી મળી 2 મળી અને y ની કિંમત કેટલી મળી 1 મળી તો એ આપણે લોકોને છેલે બરાબર છેલે દાખલો પૂરા કરવા સમયે આ વસ્તુ છેલે આ વસ્તુ લખવી છે એ ફરજિયાત છે આમ સમીકરણ યુગ્મના ઉકેલ x બરાબર 2 અને y બરાબર 1 મળે છે બસ દાખલો અહીં પૂરો થઈ ગયો હવે આપણે લોકોને આ રીત હતી એ તો લોપની હતી આદેશની રીત તો આપણે લોકોને આવડે જ છે છતાં પણ તમારા માટે મેં અહીંયા લખેલી છે આખી એ આપણે લોકો એકવાર સમજી લઈએ ઓકે આઈ રીત હવે એના સ્ટેપ જોયો સૌથી પહેલો સ્ટેપ શું હતો આદેશની રીતનો સૌથી પહેલા સમીકરણ લખવાના તો અહીંયા જો આપણે લોકોએ સમીકરણ લખ્યા છે ત્યારબાદ સમીકરણ 1 અથવા સમીકરણ 2 માં આપણે લોકો x અથવા y ની કિંમત શોધીએ છીએ તો સમીકરણ અહીંયા આપણે લોકોએ 2 માંથી y ની કિંમત શોધી આ રહી આપણા પાસે y ની કિંમત હવે એ જે y ની કિંમત આપણે લોકોને મળે છે બરાબર એ જે y ની કિંમત મળી એ આપણે લોકોને કેમાંથી મળી સમીકરણ નંબર 2 માંથી મળી તો એ y ની કિંમત આપણે લોકો કેમાં મૂકશું સમીકરણ નંબર 1 માં મૂકશું તો જો અહીંયા આપણે લોકો સમીકરણ નંબર 1 માં મૂક્યા છે પછી આપણે લોકો સાદુરૂપ આપતા ગયા છીએ જે તમને લોકોને આવડે છે તો એના માટે y બરાબર મને મળ્યા 1 હવે આગળ જ્યારે મને y ની કિંમત 1 મળી ગઈ તે સમીકરણ નંબર 1 માં 2 માં કે આપણે લોકો જે કરતા બનાવ્યું છે એમાં ગમે તેમાં રાખો તમને લોકોને x મળી જશે તો આપણે લોકો સમીકરણ નંબર 2 છે નાનું હતું એના માટે સમીકરણ નંબર 2 માં એ કિંમત મૂકી સમીકરણ નંબર જો 2 માં અહીંયા જો y ની જગ્યાએ મેં કિંમત મૂકી દીધી 1 જે મને મળી હતી એ મેં મૂકી દીધી એના પછી સાદુરૂપ આપ્યું એટલે મને મળી ગઈ x ની કિંમત તો એવી રીતના આ રીત છે એ આપણા પાસે આદેશની રીત હતી અને જે તમને લોકોને આ રીત દેખાય છે એ આપણે છે એ લોપની રીત છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો જો કોઈ પણ જાતનો ડાઉટ હોય હજી તો નીચે કમેન્ટ કરો આવા જ ગણિતના વિડીયો શીખવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો તમારા મિત્ર સાથે શેર કરો અને મળીએ આપણે લોકો નેક્સ્ટ વિડીયોમાં